પ્રાંતિજ સહિત તાલુકામાં કૃષ્ણ જન્મને લઈને સવારથી જ વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. દિવસભર નંદ મહોત્સવ, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા અને ગરબા, રાસગરબા, ભોજન સહિત રાત્રિના બારના ટકોરે મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કનૈયાની સેના દ્વારા જુદી જુદી જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી, જેમાં લાલ દરવાજા ખાતે દર વર્ષની જેમ આ વિસ્તારના રહીશો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને કાનાને હિંચકે ઝુલાવવા તથા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. તો પ્રાંતિજના ગજાનંદ સોસાયટી ખાતે રહેતા રહીશો દ્વારા છેલ્લા 7 વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને રાસ ગરબા સહિત કૃષ્ણ જન્મ મહોત્સવ સહિતની ઉજવણી કરવામાં આવે છે. તો ગરબા સહિત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે તપોદન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મંદિરના હોલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને કૃષ્ણ જન્મોત્સવ સાથે હોલ ખાતે ભજન કીર્તન સહિત ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. તો રાત્રિના 12 વાગે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે દાદાની આરતી કરવામાં આવી હતી. તો આરતી બાદ મંદિરના હોલમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. તો કુંભારવાસ શ્રી વેરાય માતાના મંદિર સહિત વિવિધ યુવક મંડળીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા અને 12 વાગ્યાના ટકોરે મંદિરની અંદર બનાવેલ કુટીરોમાં કૃષ્ણનો જન્મ પછી ઘોડિયામાં ભગવાન કાનને હિંચકે ઝૂલાવવા માટે પણ ભક્તોની પડાપડી જોવા મળી હતી અને જય કનૈયા લાલકીની ધૂન સાથે આખું એ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તો પ્રાંતિજ ઘનશ્યામલાલજીની હવેલી ખાતે પણ વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઝીલરાવલ જેડેશ ટીવી પ્રાંતિજ.